હલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? હું ને ગાંધી નીતા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે અંગ્રેજીમાં એચકેજીની બુક્સમાં છે ઇંગ્લિશની, એમાં પેજ નંબર 62 62 અને પેજ નંબર 63 63 ઉપરના જે એમાં આપેલ ચિત્રમાં રાઉન્ડ કરવાના છે એ આપણે કરીશું. તો એમાં લખેલું છે કે આપેલ ચિત્ર જેટલા ચિત્ર પર રાઉન્ડ કરો, અંક લખેલા છે એટલા અંકમાં રાઉન્ડ કરવાનું. અહીંયા કેટલા લખ્યા છે? 1 3 13. તો આપણે 13 આમ ગણવાનું, 1 2 3 4 5, સોરી આપણે ઇંગ્લિશમાં ગણશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો આ 13 ઉપર આ રીતે આપણે ગોળ રાઉન્ડ કરવાના રહેશે. બધા પેન છે એ પેનમાં આવી રીતના મેં કરેલા છે, જો દેખાય છે એ તમારે રાઉન્ડ કરવાના રહેશે 13. એની પછી નીચે કેટલા લખ્યા છે? 12 1 2 12. તો એમાં શું આપેલું છે? તો કે ટ્રોફી આપી છે, તો એ ટ્રોફી છે ગણી અને આપણે રાઉન્ડ કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આપણે 12 સુધી આ બધામાં આવી રીતના રાઉન્ડ કરીશું. આમાં મેં કરેલા છે, દેખાય છે બરાબર. એના પછી આવે છે નીચે 1 5 50. તો આપણે અહીંયા ચિત્ર આપેલું છે એ ચિત્ર ગણવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 30 40 50. 50 50 15 જ છે, તો આપણે 15 એ બધામાં રાઉન્ડ કરવાનું રહેશે આ રીતે, પહેલેથી છેલ્લે સુધી બધામાં. પછી આવે છે 9. તો કે 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા 9 સુધીમાં આપણે રાઉન્ડ કરવાનું છે બધામાં. પછી આવે છે 1 4 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો ક્યાં સુધી આવ્યું? અહીંયા સુધી આવ્યું. તો આપણે અહીંયા સુધી આને રાઉન્ડ બધામાં કરીશું. પછી નીચે આવે છે એના પછી 8. તો અહીંયા ગણવાનું 1 2 3 4 5 6 7 8. તો 8 સુધી આપણે રાઉન્ડ કરવાના છે 8 8 માં, બરાબર. પછી આવે છે 2. તો 2 1 2 2 માં રાઉન્ડ કરવાના છે. પછી 3 1 2 3. તો 3 માં રાઉન્ડ કરવાનું. પછી છે 2. તો આ 2 એ 2 માં રાઉન્ડ કરવાના, વધારે નથી, 2 જ છે, તો 2 એ 2 માં. એ રીતે હવે અંક મુજબ રાઉન્ડ કરો. એટલે 3 લખ્યા છે તો તમારે 1 2 ને 3 આ રીતે રાઉન્ડ 1 2 3 આમ કરવાના. 7 છે તો જો 1 2 3 4 5 6 7, મેં 7 કરેલા છે. પછી 10 છે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. પછી 12 કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આવી રીતના મીંડા મીંડા કરવાના 12. પછી 8 છે તો 1 2 3 4 5 6 7 8. કેટલા થયા? આ સોરી 8 કરવાના છે, 9 થઈ ગયા, આપણે 8 કરવાના છે, બરાબર. પછી આવે છે 5 1 2 3 4 5. પછી 1 2 3 4 5 6 7 8 9. 9 થયા. પછી 11 લખેલા તો 1 2 3 4 5 6 7 8 9 10 11. આ રીતે આપણે રાઉન્ડ મીંડા કરવાના છે અંકગણીને. આમાં ઊંધું પણ થાય, આપણે અહીંયા લખવું હોય 3 મીંડા પેલા કરવાના, 3 એમ લખી શકીએ અને આ બે સરખી કરી શકીએ. હવે બાજુના પેજમાં જોવો કે અંક મુજબ ચિત્ર જોડો. હવે આમાં હેપી પેજ આટલા બધા, બધા ખાનામાં હેપી પેજ આપેલા છે. હવે આમાં કેટલા છે? 2 લખેલા છે. તો હવે 2 જે ખાનામાં હેપી ફેસ હોય એની સામે એને જોડવાનું રહેશે, બરાબર. પછી કેટલા લખેલા છે જોવો. હવે 5 છે તો આમાં જોવાનું, 5 સેમાય છે, આમાં 4 છે, એમાં 3 છે, 3 છે, આ 5 છે, અહીંયા 5 છે. તો આ 5 સામે આને જોડવાનું. આ રીતે 2 2 5 છે, આ 2 5 છે, બરાબર. પછી આવે છે 3. તો આ જો 3 રહ્યું, બરાબર, આ 3ને સાથે જોડ્યા. પછી અહીંયા ઉપર પણ એક 3 છે એટલે આની સાથે આમ 3. પછી અહીંયા 3 છે, 1 2 3. તો અહીંયા જોડ્યું, જેટલા 3 હોય એની સાથે જોડી દેવાના 3ને. હવે આમાં 4 છે કે નથી, પછી 3 તારી જોડી દીધું, 3 એ જોડી દીધું, 1 નથી, બરાબર. હવે 4 એ નથી, 6 એ નથી, 4 એ નથી, 5
5 જોડી દીધું. હવે એ જ રીતે બાજુમાં કરવાનું છે. હવે 6 છે, ગણવાનું. અમે 6 ક્યાંય છે તો આવી રહ્યા 1 2 3 4 5 6, તો આ જોડ્યું. હવે આમાં 5 છે એ નહીં જોડવાનું, આમાં 6 છે 1 2 3 4 5 6, તો પાછું જોડવાનું બરાબર. પછી છે 8, 1 2 3 4 5 6 7 8, પછી 1 2 3 4, આ 4 સામે જોડી દીધું. આ રીતે બાળકો આપણે આ જોડવાનું રહેશે. પછી નીચેના ચિત્રમાં આપેલું છે ચોકલેટ, 1 2 3, નીચે અંક લખેલા 3 4 6. 3 છે કે 4 છે કે 6? તો કે 3, તો આપણે 3માં રાઉન્ડ કર્યું. હવે 1 2 3 4 5 6, આ 6 ગ્રેપ્સ ના ઝુમકા છે, તો આપણે 6 કર્યા. પછી 1 2 3 4 5 6 7 8, અહીંયા 8 આઈસ્ક્રીમ છે. બધા બધા ખાવ છો ને આઈસ્ક્રીમ? બહુ ભાવે ને ચોકલેટ ને આઈસ્ક્રીમ, ગ્રેપ, સ્ટ્રોબેરી, બધાને કેવું ભાવે છે? હવે સ્ટ્રોબેરી આવી 1 2 3 4 5 6 7 8 9 10, તો આપણે 10. હવે આ આપણે ચિત્ર જોઈને અંક નીચે લખી અને આપણે રાઉન્ડ કરવાનું. આ રીતે તમારે મમ્મીને કહેવાનું તમારા બુક્સમાં પણ ચિત્ર બનાવી દે, અને એમાં તમારે જો નીચે અંક લખી દે અને તમારે રાઉન્ડ ગણીને કરવાના. બીજી એક વાત કે આપણે આજે ઉપર કર્યું એ એક જ ચોકટામાં છે, આપણે મારાથી આ ભૂલ થઈ છે. 3માં એક જ 3માં આની આડે જ જોડવાનું છે, આ એક જ જોડવાના નથી. એટલે ખાલી 3 આ એક જ જોડજો, બીજા એકય જોડતા નહીં. આ ત્રીજા ખાનાનું એક જ, બીજાનું કે પહેલા ખાનાનું 3માં જોડતા નહીં. ઓકે બાળકો, થેન્ક યુ.